સરળ ઇચરલ એજ્યુકેશન સરળ વિજ્ઞાન ધોરણ દસ સેપ્ટર એક રાસાયણિક પ્રક્રિયાને સમીકરણનો તેપનમાં મીડિયો વિસ્થાપન પ્રક્રિયાનું ઉદાહરણ નંબર નવ જ્યારે મેગ્નેશિયમના પાવડરને કોપર ઓક્સાઇડ સાથે ગરમ કરવામાં આવે ત્યારે મેગ્નેશિયમ ઓક્સાઇડ અને કોપર રચાય છે એટલે કે કોપર વધારે પ્રક્રિયા મેગ્નેશિયમ વધારે પ્રક્રિયાશીલ છે ઓ કોપર ઓછું ક્રિયાશીલ તત્વ છે જો આપણે એનિમેશનમાં સમજીએ જ્યારે કોપર ઓક્સાઇડ સાથે મેગ્નેશિયમનો પાવડર પ્રક્રિયા કરે છે ત્યારે ત્યારે તેમાંથી કોપરને દૂર કરે છે અને મેગ્નેશિયમ ઓક્સાઇડ રચાય છે એટલે કોપર ઓક્સાઇડ સાથે મેગ્નેશિયમની પ્રક્રિયાથી નિપજ રૂપે મેગ્નેશિયમ ઓક્સાઇડ અને કોપર મળે છે હવે સમજીએ કે ભાઈ મેગ્નેશિયમ આપણે જોઈએ કે ટેબલમાં ઊંચા સ્થાન પર છે એટલે વધુ ક્રિયાશીલ છે કોપર ઓછું ક્રિયાશીલ છે એના કરતાં નીચે છે માટે તો કે મેગ્નેશિયમ કોપર ઓક્સાઇડના દ્રાવણમાંથી કોપર ઓક્સાઇડને માંથી કોપરને દૂર કરશે એટલે કે એનું વિસ્થાપન કરશે અને ઓક્સાઇડ સાથે મેગ્નેશિયમ રચાયને મેગ્નેશિયમ ઓક્સાઇડ રચાશે મેગ્નેશિયમ ઓક્સિજન સાથે સંયોજાઈને મેગ્નેશિયમ ઓક્સાઇડ રચશે આ વિસ્થાપનની પ્રક્રિયામાં વધુ પ્રક્રિયાશીલ ધાતુ મેગ્નેશિયમ છે તેના ઓક્સાઇડ કોપર ઓક્સાઇડમાંથી ઓછી પ્રક્રિયાશીલ ધાતુ કોપરને વિસ્થાપિત કરે છે કોપરને દૂર કરે છે આમ તેપન પ્રશ્ન મેગ્નેશિયમ પાવડરની કોપર ઓક્સાઇડ સાથેની વિસ્થાપન પ્રક્રિયા સમજાવું સરળ શિક્ષણ વિડીયો શરીર જોતા રહો સાથે શિક્ષણનો આનંદ મેળવતા રહો